હેલો ફ્રેન્ડ્સ ઇંગરાજ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મેથીના થેપલા થેપલા બનાવવા માટે અહીં મેં દોઢ કપ ઘઉંના લોટને ચાળીને લીધેલો છે હવે એમાં એક મોટી ચમચી તલ એડ કરીશું અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું એક ચમચી ધાણાજીરો અને થોડો અજમો લઈશું જેને આપણે ક્રશ કરીને એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને હવે આ બધું મિક્સ કરી લઈએ હવે એમાં બે ચમચી ચણાનો લોટ એડ કરીએ અને બે મોટી ચમચી ખાટું દહીં એડ કરીશું દહીં એડ કરવાથી થેપલા સરસ પોચા બને છે હવે મૂળ માટે તેલ એડ કરીએ અને બધું મિક્સ કરી લઈએ હવે અડધા કપ મેથીને ધોઈને સૂકવીને પછી ઝીણી સમારીને મેં લીધી છે તે એડ કરી દઈએ વન ફોર્થ કપ ઝીણા સમારેલા ધાણા એડ કરીશું અને હવે બધું મિક્સ કરી લઈએ હવે એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું તમારે જે પ્રમાણે તીખું જોઈતું હોય એ પ્રમાણે મરચાં એડ કરવા હવે થોડું થોડું પાણી લઈને સરસ સોફ્ટ ડો તૈયાર કરી લેવો એક મોટી ચમચી તેલ લઈશું અને લોટને સરસ મસળીને સુંવાળું કરી લઈશું આ રીતે લોટ આપણો સરસ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે એને દસ મિનિટ રેસ્ટ આપી દઈએ દસ મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ સરસ સેટ થઈ ગયેલું છે મસળી લઈએ હવે એમાંથી એક લો લઈશું અને આ રીતે લોટમાં ડસ્ટ કરીને એને વણી લઈએ થેપલાને બધી જ સાઈડથી એક સરખું જ વણવાનું એટલે ક્યાંય જાડું પાતળું ના થાય હવે થોડા લોટને સ્પ્રિન્કલ કરી લઈએ કોરા લોટનો બને એટલો ઓછો ઉપયોગ કરવો કેમકે વધારે ઉપયોગ કરવાથી થેપલા ચવડ બનતા હોય છે આ રીતે મેં થેપલું વણી લીધું છે એની થિકનેસ તમે જોઈ શકો છો હવે આને આપણે લઈ લઈએ એ જ રીતે હું બીજું થેપલું વણી લઉં છું એને પણ લઈ લઈએ થેપલાને શેકવા માટે અહીં મેં નોનસ્ટિકની તવી લીધી છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું હવે એમાં થેપલાને મૂકી દઈએ આ રીતે થેપલા ઉપર જ્યારે બબલ્સ આવે એટલે એને પલટાવી દઈશું અને એના ઉપર તેલ એડ કરીશું અને આ રીતે આપણે તવેથાની મદદથી તેલને સ્પ્રેડ કરી દેવાનું અને ફરીથી આ રીતે ફેરવી દેવાનું બીજી સાઈડ પણ આપણે તેલ એડ કરીએ અને આ રીતે તેલને ફેલાવી લઈશું અને તવેથાને હળવા હાથે પ્રેસ કરતા જવાનું અને થેપલાને શેકતા જવાનું તમે જોઈ શકો છો બ્રાઉન કલરના સરસ સ્પોટ થઈ ગયેલા છે આ રીતે આપણું થેપલું તૈયાર છે તમે જોઈ શકો છો કેટલું સરસ બનેલું છે આ જ રીતે હું બીજું થેપલું તૈયાર કરી લઉં છું આ થેપલાને તમે ત્રણથી ચાર દિવસ સુધી ખાઈ શકો છો થેપલા દહીં સાથે ચા સાથે કે છુંદા સાથે બહુ સરસ લાગતા હોય છે તમે એને પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકો છો તો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે હું આ રીતે બધા જ થેપલા બનાવીને તૈયાર કરી લઉં છું